નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું નરેન્દ્રસિંહ. અમદાવાદના વિરમગામ નજીક ખેતરોમાં કેનાલના પાણી ઘૂસ્યા છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. નળકાંઠાના થુલેટા અને સૂરજગઢ ગામમાં આ કેનાલના પાણી ઘૂસી ગયા છે, તો વિરોચનનગર અને ઘોડા ગામમાંથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થઈ અને નર્મદાની આ કાચી કેનાલ ઓવરફ્લો થતાં જ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ફરી વળતા જ રવિ પાકને ભારે નુકસાન થયું છે. આશરે 100 વીઘા જેટલા વિસ્તારમાં રવિ પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. વિરમગામ તાલુકાના થરાટા અને સુરજગઢ ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં કેનાલના પાણી ફરી વળતા જ ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને એક પછી એક મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. હવે કુદરતી આફત બાદ હવે કૃત્રિમ આફતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આશરે 100 વીઘા કરતાં પણ વધુ વિસ્તારમાં રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. નળકાંઠાના થુલેટા અને સુરજગઢ ગામમાં વિશેષ નુકસાન થવાની ભીતિ છે. તો તંત્રના પાપે હવે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. એક પછી એક ખેડૂતોના માથે આફત આવી રહી છે. તેવામાં વધુ એક આફત નર્મદા કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા આવી છે. કેનાલ ઓવરફ્લો થઈ છે, જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી અને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આજ વિશે વધુ જાણકારી લઈશું સંવાદદાતા અનિલ પટેલ પાસેથી. અનિલ, જે રીતે એક પછી એક કુદરતી થપાટ અને ત્યારબાદ હવે કૃત્રિમ થપાટ ખેડૂતોના માથે પડી છે, જે વિરમગામ વિસ્તારમાં જે મુશ્કેલી સર્જાઈ છે, શું છે હકીકત? ખાસ કરીને જે પણ માહિતી મળી રહી છે ને, જે પણ ત્યાં આ સ્થાનિક જે સહયોગીઓ છે તેના માધ્યમથી જે જાણવા મળ્યું છે, ત્યાં વિરમગામ જે આખો કાંઠોનો વિસ્તાર છે, નળકાંઠાનો વિસ્તાર છે, ત્યાં થુલેટા અને સુરજગઢ ગામના જે ખેતરો છે તેની અંદર જે નર્મદાની કાચી કેનાલ છે એ ઓવરફ્લો થતા લગભગ 100 વીઘા જે ખેતરો છે તેની અંદર પાણી જે છે, રવિ પાક છે, ઘઉં છે, તેમાં ઘૂસી ગયા છે. જે સ્થાનિક ખેડૂતો છે તેમનું કેવું છે કે જે આગળના જે ખેડૂતો છે તેમનું પાણી એ લોકોએ લઈ લીધું છે, એટલા માટે તે લોકોએ પાણી બંધ કરી દીધું છે. એના કારણે જે આ કાચી કેનાલ છે તે ઓવરફ્લો થઈ છે. એટલે આમાં કોઈ તંત્રનું આ કોઈ સીધી છે અત્યારે તો દેખાતું નથી, પણ હા, તંત્રને એક વાર જરૂરથી ધ્યાન રાખવાની હોય છે કે કયા ખેતરોમાં, કારણ કે જયારે પણ જે પિયાઓ એને વસૂલવાનો લેવાનો હોય છે ત્યારે તલાટીઓ પાસે ખેડૂતો સીધી રીતે પાણીને માંગના પત્ર મૂકતા હોય છે. એટલે કમસે કમ જે વિભાગ છે તેને ખ્યાલ હોવો જોઈએ કે કયા વિસ્તારમાં કેટલી પાણીની જરૂર હોય છે. એટલે એક એક વાત તો ચોક્કસ છે નરેન્દ્ર, કે જે નર્મદા વિભાગ છે તેને નિશ્ચિત કરતા વધુ પાણી જે તે વિસ્તારમાં મોકલ્યો છે, અને એ જ કારણ છે કે આગળના ખેડૂતોએ જયારે પોતાની જરૂરિયાત મુજબનું પાણી લઈ લીધું, એના પછી તેઓ કેનાલને બંધ કરી અને એ જ પાણી જે છે આસપાસના 100 વીઘા જે ખેતરો છે એની અંદર ફરી વળ્યું છે. જી આભાર અનિલ, સમગ્ર જાણકારી.